विद्यार्थी मित्रों, दिल्ली सल्तनत पाठ बे धोरण सात अने एनो स्वाध्याय जोईशुं। तो प्रश्न एक, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करीने लखो। तो एक, दिल्ली सल्तनतना चेहरगान चारगान नी स्थापना कोणे करी हती? तो रजिया सुल्ताना, कुतुबुद्दीन ऐबक, बलबन के इल्तुतमिश? तो आवशे इल्तुतमिश। बे, दिल्ली सल्तनतना प्रथम महिला शासक कोण हता? तो रजिया सुल्ताना, नूरजहाँ, अर्जमंद बानु के मेहरुनिस्सा? तो रजिया सुल्ताना। ત્રણ, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઇલ્તુતમિશ, કુતુબુદ્દીન ઐબક, મહમ્મદ તગલક કે ફિરોઝશાહ? તો મહમ્મદ તગલક। ચાર, વિજયનગરના સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? અહેમદશાહ, કૃષ્ણદેવરાય, હરિહર અને બુક્કારાય કે જફરખાન? તો હરિહર અને બુક્કારાય। પ્રશ્ન નંબર બે, યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એક, ઢાઈ દિન કા ઝોંપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? તો અજમેર। બે, દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? તો સુલતાન। ત્રણ, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? તો ઇબ્રાહિમ લોદી। ચાર, શ્રીનગર ખાલી જગ્યા વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજી। તો પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખો। એક, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં। બે, પ્રાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી। ત્રણ, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં। ચાર, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હસન ગંગુ નામના અમીરે। પ્રશ્ન નંબર ચાર, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તો એક, તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીના આસપાસ કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુઘલક શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, ફિરોઝપુર, ફતેહાબાદ, જહાપના વગેરે નગરો વસાવવામાં આવ્યા। બે, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો। તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવુત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું, ત્યારબાદ કુતુબ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું। અજમેરમાં કુતુબુદ્દીન ઐબકે ઢાઈ દિન કા ઝોંપડા નામની મસ્જિદ બનાવી હતી। ઇલ્તુતમિશના સમયમાં હોજે સમ્મી, સમ્મી ઈદગાહ અને જામા મસ્જિદ દિલ્હીમાં બનાવવામાં આવી હતી। અલાઉદ્દીન ખલજીએ સિરી નામનું નગર અને અલાઈ દરવાજા નામનું પ્રવેશદ્વાર બનાવડાવ્યું હતું। તુઘલક સમયના શાસકોએ નગરો વસાવ્યા, ઉપરાંત દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, મહેલો, તળાવો, સરાઈઓ, મકબરાઓ, સ્નાનાગરો અને પુલો બંધાવ્યા હતા। સૈયદ અને લોદી વંશના શાસનમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિંહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું। ત્રણ, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। તો વિજયનગરનું શાસન મજબૂત કરવામાં કૃષ્ણદેવરાયનો મહત્વનો ફાળો રહ્યો હતો। તેણે દક્ષિણ ભારતમાં મજબૂત વ્યવસ્થા ઊભી કરી હતી। બંદરોના રક્ષણ માટે કૃષ્ણદેવરાયે નૌકા સૈન્ય રાખીને વિદેશ વેપાર વધાર્યો હતો। તે વખતે ફિરંગીઓ સાથે વ્યાપારી સંબંધો સ્થાપ્યા હતા। પોતાના રાજ્યમાં ખેત ઉત્પાદન વધારવા માટે ફ્રેન્ચ ઇજનેર યોમકેને બોલાવી આધુનિક ઢબની નહેરો બંધાવી હતી। વેપારનો વિકાસ થવાથી વિજયનગરે સમૃદ્ધિ મેળવી હતી। આ સંપત્તિનો ઉપયોગ કૃષ્ણદેવરાયે મહેલો અને મંદિરો બાંધવામાં કર્યો હતો। હવે આ થયું કૃષ્ણદેવરાય વિશે માહિતી, બરાબર? હવે આમાં વિકલ્પો, ખાલી જગ્યાઓ, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો, આ વિડીયો બરાબર સાંભળો અને સ્વાધ્યાય પાકો કરવાનો પ્રયત્ન